नमस्कार मित्रों, पाठक स्कूल ऑनलाइन एजुकेशन में फरी एक बार आपनु हार्दिक स्वागत छे। मित्रों, गया वीडियो नी अंदर आपणे एक्टिविटी नंबर 7 एमां आपणे एक सरस मजानी वार्ता जोई थी। सेनी वार्ता हती? तो के शियाळ अने बगलानी, सारसनी। सरस मजानी आपणे वार्ता जोई। आजे आपणे तमारा पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 45 એટલે કે 45 નંબરના પેજ ઉપર રિવિઝન એટલે કે પુનરાવર્તન, રિવિઝન નંબર 1 આપેલું છે। એમાં આપણને એક્ટિવિટી નંબર 1 આપી છે। શું આપેલું છે એમાં? તો કે બંધ બેસતા ન હોય એ શબ્દની ફરતે સર્કલ કરો। બંધ બેસતા એટલે કેવા? તો જુઓ, આપણે સૌથી પહેલા અહીંયા જોઈએ કે રેડ, બ્લુ, બિગ અને ગ્રીન આ બધા આપણને શેના નામ આપેલા છે? તો કે રંગના નામ આપેલા છે। અને આમાં આપણને એક બિગ જે શબ્દ છે, બિગ એટલે મોટું, એ અલગ પડતો શબ્દ છે, ઓડવન જેને કહીએ એ છે। ત્યારબાદ બીજો ક્રમ જોઈએ તો ડોક્ટર, ટેલર, સિસ્ટર અને ટીચર। તો જુઓ, ડોક્ટર, ટેલર અને ટીચર એ બધા વ્યવસાયકારો છે। એમાં આ સિસ્ટર જે છે એ ઓડ વન છે, એટલે કે અલગ પડે છે, એટલે આપણે એની ફરતે સર્કલ કરીશું। ત્યારબાદ એલિફન્ટ, કેટ, નર્સ અને ડોગ એ પ્રાણીઓના ચિત્ર આપેલા છે। અને ઓડ વન કયું છે? તો કે નર્સ, પરિચારિકા। એલિફન્ટ એટલે હાથી, કેટ એટલે બિલાડી, નર્સ એટલે કે પરિચારિકા અને ડોગ એટલે કૂતરો। તો આમાં ઓડ વન કયું બન્યું? નર્સ। ત્યારબાદ ચોથો ક્રમ જોઈએ, બનાના, એપલ, બોલ અને ગ્રેપ્સ। આમાં આપણને ફળોના નામ આપેલા છે અને એમાં એક બોલ શબ્દ જે છે, દડો, એ અલગ પડે છે, ઓડવન છે। બનાના એટલે કેળું, એપલ એટલે સફરજન, બોલ એટલે દડો અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। ત્યાર પછી પાંચમો ક્રમ જોઈએ, સ્મોલ, બિગ, બ્રાઉન અને ટોય। તો સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બ્રાઉન એટલે કથ્થઈ અને ટોલ એટલે ઊંચું। તો આમાં આ બ્રાઉન જે છે એ અલગ પડે છે। ત્યાર પછી છઠ્ઠા ક્રમની અંદર આપણને બધા શેપ આપેલા છે, રાઉન્ડ, સ્ક્વેર, યેલો, ટ્રાયંગલ। રાઉન્ડ એટલે વર્તુળ, સ્ક્વેર એટલે ચોરસ, યેલો એટલે પીળું અને ટ્રાયંગલ એટલે ત્રિકોણ। તો આમાં આપણી પહેલી એક્ટિવિટીની અંદર જે શબ્દો બંધ બેસતા ન હતા એની ફરતે આપણે સર્કલ કર્યું। હવે એક્ટિવિટી નંબર 2 જોઈએ। એમાં આપણને સૂચના આપેલી છે, શું આપેલી છે? તો કે પતંગનું ચિત્ર દોરો। તો તમારે અહીંયા જે જગ્યા આપેલી છે એ જગ્યામાં તમારે પતંગનું ચિત્ર દોરવાનું છે। પછી હવે તમને અહીંયા શબ્દો આપ્યા છે, સ્મોલ એટલે નાનું,
રેડ એટલે લાલ, લોંગ એટલે લાંબુ, બિગ એટલે મોટું, સ્ક્વેર એટલે ચોરસ, બ્લુ એન્ડ વ્હાઇટ એટલે કે બ્લુ અને સફેદ. આ બધા શબ્દો આપણને આપેલા છે. તો તમારે પતંગની અંદર રેડ કલર પૂરવો હોય તો તમે પૂરી શકો. પતંગ કાં તો તમે મોટી બનાવી શકો કાં તો નાની બનાવી શકો. શા માટે? તો કે એના ઉપરથી તમારે નીચે જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે જવાબ લખવાના છે. તો ધીસ ઇઝ માય કાઇટ, આ મારી પતંગ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા કાઇટ. ઇટ ઇઝ અ, તો તમે મોટી દોરી હોય તો બિગ અને નાની દોરી હોય તો સ્મોલ. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી બ્લેન્ક એટલે ખાલી જગ્યા. તો આમાં તમે જે કલર પૂર્યો છે રેડ અથવા તો બ્લુ એન્ડ વ્હાઇટ જે પૂર્યો છે એનું નામ અહીંયા લખવાનું છે. ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ, કેવી છે? તો કે ચોરસ છે શેપમાં. અને ઇટ હેઝ બ્લેન્ક ટેલ એટલે કે એનું પૂંછડું જે છે, જો તમે લાંબુ કરેલું છે તો લોંગ લખવાનું છે. અને શોર્ટ એ તો આપણને ઓપ્શન નથી. તો તમે જે રીતે અહીંયા દોરો ચિત્ર એ રીતનું અહીંયા વર્ણન તમારે આ શબ્દોનો ઉપયોગ કરી અને કરવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 3 જોઈએ. તો મિત્રો અહીંયા આપણને લીંબુ શરબત બનાવવાની રીત આપી છે. ચિત્રની મદદથી સૂચના સમજો, સૂચનાને યોગ્ય ક્રમમાં ગોઠવી અને પછી આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. તો લીંબુ શરબત તો તમને બધાને ભાવે ને ખૂબ જ. હવે જુઓ અહીંયા આપણને રીત આપી પણ અલગ અલગ છે. તો જુઓ, ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ. પેલા બધા વાક્ય વાંચી લઈએ. ત્યારબાદ રીમૂવ ધ સીડ્સ, સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, એડ વોટર, એડ સમ સોલ્ટ, પુટ ટુ સ્પૂન્સ ઓફ સુગર એન્ડ મિક્સ ઇટ વેલ. હવે યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારું લીંબુ શરબત તૈયાર. હવે જુઓ અહીંયા આપણે પહેલો ક્રમ આપીશું કે ટેક અ લેમન, એક લીંબુ લો. લેમન એટલે લીંબુ. હવે કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ, એના બે ટુકડા કરો. રીમૂવ ધ સીડ્સ, એમાં જે બી રહેલા છે એને દૂર કરો, બી કાઢી નાખો, એ બીજો ક્રમ. સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, એક ગ્લાસની અંદર એનો રસ કાઢો, આ ત્રીજો ક્રમ. ત્યાર પછી એડ વોટર, ચોથો ક્રમ. ત્યારબાદ એડ સમ સોલ્ટ એટલે કે તેમાં થોડું મીઠું ઉમેરો, એ પાંચમો ક્રમ. પુટ ટુ સ્પૂન્સ ઓફ સુગર, બે ચમચી ખાંડ ઉમેરો. મિક્સ ઇટ વેલ, અને એને બરાબર મિક્સ કરો કે હલાવો, એ છઠ્ઠો ક્રમ. યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારું લીંબુ શરબત તૈયાર. તો મિત્રો તમારે અહીંયા જે પહેલો ક્રમ છે એ અહીંયા લખવાનો છે. જુઓ અહીંયા તમને નીચે આપણને અહીંયા 7 સેન્ટેન્સ આપ્યા છે, 7 વાક્ય. એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવા. 1 2 3, આ 3. પછી 4 5 6 અને 7 નંબર. તો આ જે મેં ક્રમ આપ્યો છે એ ક્રમ મુજબના જે વાક્ય છે, 7 વાક્ય, એ 7-7 વાક્ય જે છે એ તમારે
અહીંયા નીચે સાત વાક્યો નીચે જગ્યા આપેલી છે એમાં તમારે લખવાના છે. પેલું વાક્ય કેમ આવશે? તો કે ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ, એ એક વાક્ય બનશે. બીજો ક્રમ છે રિમૂવ ધ સીડ્સ, એટલે કે એમાંથી બી કાઢી નાખો. સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, લીંબુનો જે રસ છે એ તમે એક ગ્લાસની અંદર કાઢો. ચોથો ક્રમ એડ વોટર, થોડું પાણી ઉમેરો. પાંચમો ક્રમ એડ સમ સોલ્ટ, તેમાં થોડું મીઠું ઉમેરો. પુટ ટુ સ્પૂન્સ ઓફ સુગર, મિક્સ ઇટ વેલ, એમાં બે ચમચી ખાંડ નાખો અને એને બરાબર હલાવો. યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારું લીંબુ શરબત તૈયાર થઈ ગયું. તો એ સાત વાક્ય મેં તમને ક્રમમાં ગોઠવી આપ્યા. તમારી સાતે વાક્યો જે મુજબ મેં ક્રમ આપ્યો છે, 1, 2, 3, 4, 5, 6 and 7, એ સાતે સાત ક્રમ જે આપેલો છે એ મુજબના જે વાક્યો છે એ તમારે આ સાત વાક્યોની જે જગ્યા આપેલી છે એમાં તમારે વ્યવસ્થિત રીતે જેમ મેં ક્રમ આપેલો છે એ ક્રમમાં ગોઠવી અને તમારે લખવાનો છે. હવે આપણે એક્ટિવિટી નંબર 4 જોઈએ કે ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારોના નામ આપ્યા છે. ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. તો અહીંયા સૌથી પહેલા આપણને આપેલું છે અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ, ત્યારબાદ અ પર્સન હુ હેલ્પ્સ ધી ડોક્ટર, અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ. હવે અહીંયા આપણને એના બધાના જવાબ આપેલા છે અલગ અલગ. અ ટીચર, અ ડોક્ટર, અ નર્સ, અ પોસ્ટમેન, એન આર્ટિસ્ટ. તો ટીચર એટલે કે શિક્ષક, ડોક્ટર એટલે ડોક્ટર, નર્સ એટલે કે નર્સ, પોસ્ટમેન એટલે ટપાલી, અને આર્ટિસ્ટ એટલે કલાકાર. તો હવે આપણે અહીંયા સૌથી પહેલા જોઈએ કે અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ. હવે એ વ્યક્તિ કે જે ચિત્ર દોરે છે તો કોણ? તો કે કલાકાર. તો અહીંયા આપણે લખીશું એન આર્ટિસ્ટ, એટલે કે કલાકાર. ત્યારબાદ અ પર્સન હુ હેલ્પ્સ ધી ડોક્ટર, ડોક્ટરની સાથે કોણ હોય એને મદદમાં? તો કે નર્સ. તો અહીંયા આપણે લખીશું અ નર્સ. ત્યારબાદ વચ્ચેના ફૂલની અંદર જોઈએ અ પર્સન એટલે કે વ્યક્તિ હુ ડિલિવર્સ લેટર્સ, કે જે પત્રોની વહેંચણી કરે છે,
અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, પત્રોની વહેંચણી કરે છે. તો આમાં આપણે લખીશું અ પોસ્ટમેન, એટલે કે ટપાલી. ત્યારબાદ આ બાજુ જોઈએ, અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, એ વ્યક્તિ કે જે બાળકોને ભણાવે છે. તો એમાં આવશે અ ટીચર. ત્યારબાદ અ પર્સન હુ હેલ્પ સિક પીપલ, એવી વ્યક્તિ કે જે બીમાર લોકોની સારવાર કરે છે. તો એમાં આવશે અ ડોક્ટર. આપણે જોઈ લઈએ તો અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ, વ્યક્તિ કેવી વ્યક્તિ કે જે ચિત્ર દોરે છે, તો કલાકાર, એન આર્ટિસ્ટ, એટલે કે કલાકાર. ત્યારબાદ અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર, તો ડોક્ટરની સાથે કોણ હોય તેની મદદમાં, તો કે નર્સ, પરિચારિકા, એ એવી વ્યક્તિ કે જે ડોક્ટરને મદદરૂપ થાય છે. અ પર્સન હુ હેલ્પ્સ ધી ડોક્ટર, તો અ નર્સ. ત્યારબાદ અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, એવી વ્યક્તિ કે જે પત્રોની વહેંચણી કરે છે. ત્યારબાદ અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, વ્યક્તિ કે જે બાળકોને ભણાવે છે. ટીચ એટલે શીખવવું અથવા તો ભણાવવું. અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, એમાં આવશે ટીચર, એટલે કે શિક્ષક. ત્યારબાદ અ પર્સન હુ હેલ્પ સિક પીપલ, એવી વ્યક્તિ કે જે બીમાર લોકોની મદદ કરે છે અથવા તો બીમાર લોકોની સારવાર કરે છે. તો એમાં આવશે અ ડોક્ટર, એટલે કે ડોક્ટર. તો આ કુંડાની અંદર જે આપણે વ્યવસાયકારો હતા એના વિશે જોયું, ટીચર એટલે કે શિક્ષક, ડોક્ટર એટલે કે ડોક્ટર, નર્સ એટલે કે નર્સ, પોસ્ટમેન, ટપાલી, આર્ટિસ્ટ એટલે કે કલાકાર. તો એ ક્યાં ઉપયોગમાં આવે? ડ્રોઝ પિક્ચર, ચિત્ર જે દોરે છે કલાકાર, એ સરસ ચિત્ર કરે ને, એટલે અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર, એમાં એન આર્ટિસ્ટ. અ પર્સન હુ હેલ્પ્સ ધી ડોક્ટર, એવી વ્યક્તિ કે જે ડોક્ટરને મદદરૂપ થાય છે, તો એ નર્સ. ત્યારબાદ અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, એવી વ્યક્તિ કે જે પત્રોની વહેંચણી કરે છે, તો અ પોસ્ટમેન એટલે કે ટપાલી. ત્યારબાદ અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, એવી વ્યક્તિ કે જે બાળકોને ભણાવે છે. તો કોણ ભણાવે? ટીચર, અ ટીચર એટલે કે શિક્ષક. અ પર્સન હુ હેલ્પ સિક પીપલ, એવી વ્યક્તિ કે જે બીમાર લોકોની સારવાર અથવા તો મદદરૂપ થાય છે, તો અ ડોક્ટર. તો અહીંયા આપણને પાંચ વ્યવસાયકારો વિશે આપ્યું હતું. આપણે એના વ્યવસ્થિત રીતે બરાબર આપણે એના નામ લેખા, આ ફૂલના કુંડામાં વ્યવસાયકારોના જે નામ હતા એનું જે વર્ણન કરવામાં આવ્યું હતું અને એના વર્ણનને અનુસાર જે વ્યવસાયકારનું નામ લખવાનું હતું એ આપણે બરાબર લખ્યું. તો મિત્રો, આપણે રિવિઝન 1 એ કમ્પ્લીટ કર્યું. આમાં
तमने एक लींबू शरबत बनावानी जे रीत आपी थी ए आपणे जोई, ए मुजब तमे घरे पण लींबू शरबत बनावजो। त्यारबाद अहींया व्यवसायकारो विशे आपणे अगाउ तो जोयुं ज हतुं आ युनिटनी अंदर, पण आपणने रिविजननी अंदर पण आपणने एक एक्टिविटी एना विशे आपी अने ए पण आपणे बराबर जोई अने एना विशे एना वर्णन अनुसार एनुं नाम लख्युं। तो अहीं आपणे रिविजन एक पूर्ण करीए छीए, तमे बधुं ज बराबर व्यवस्थित समझ्या हशो। थैंक यू।